ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણે પાના નંબર 104 પરની વેતન જોઈશું. તેમ કહેવામાં આવ્યું છે કે આ જે ગોળ વર્તુળ અને ચોરસ આપ્યા છે એનું એ રીતે ગુણાકાર કરવાનો છે કે જેનાથી બે વર્તુળના ગુણાકારથી ચોરસમાં રહેલી સંખ્યા મળી જશે. ચાલ તો આપણે બે વર્તુળ આકાર વર્તુળમાં રહેલી સંખ્યા એટલે વર્તુળ આકારમાં રહેલી સંખ્યાનો ગુણાકાર કરી જે ચોરસમાં જવાબ નથી આપેલો એટલે કે અંક નથી આપેલા એ અંકો શોધી કાઢો. ચાલ તો બે વર્તુળની વચ્ચે જે ચોરસ છે એ ચોરસનો જવાબ શોધવા માટે શું કરવું પડે? તો આ બંને વર્તુળમાં રહેલી સંખ્યાનો ગુણાકાર કરવો પડે. ચાલો તો આ પહેલા જ વર્તુળ, આ પહેલો વર્તુળ અને આ બીજો વર્તુળ, એની વચ્ચે રહેલું આ ચોરસ, એ ચોરસને અંદરના અંકને શોધવા માટે આપણે 9 અને 11 નો ગુણાકાર કરીશું. ચાલો જો બોલો તો 11 9 9 9 એટલે જવાબ શું મળ્યો? 9 9. ચાલો હવે બીજું અહીં જોજો, આનો અને આનો ગુણાકાર આ તરફ જઈએ પહેલાં. ચાલો 108 અને 9 છે તો અહીં વર્તુળમાં જ નથી આપી સંખ્યા, તો શું હશે? તો અહીં ગુણાકાર દ્વારા અહીં સંખ્યા મળે છે, તો આ સંખ્યાને 9 વડે ભાગો, 108ને 9 વડે ભાગવાના એટલે આનો ગુણાકાર મળી જશે. એટલે 108ને 9 વડે ભાગતા 9 એકુ 9 અને વધ્યો 1, ઉપરથી ઉટાડ્યા 8, 9 દુ 18 એટલે કોના કોના ગુણાકારથી 108 બની હશે? તો 12 અને 9ના ગુણાકારથી 108 બન્યા હશે એટલે અહીં શું આવશે? 12. હવે ગુણી જુઓ, 12 9 108. હવે તમે ગુણાકાર કરો, 12 9 108 મળી ગયું ને. જ્યારે આવું હોય ત્યારે આ સંખ્યાને એક વર્તુળમાંની સંખ્યા સાથે ભાગતા બીજા વર્તુળની સંખ્યા મળશે, એટલે કે કોની સાથે તેનો ગુણાકાર થાય તો આ સંખ્યા મળી તે બીજી સંખ્યા મળી જાય. ચાલો હવે પછી 12 7 આ બંનેનો ગુણાકાર થશે તો આ મળશે ને 12 7. ચાલો બોલો 12 નો ગુણ્યો, 12 એકુ 12, 12 દુ 24, 12 4 36, 12 6 48, 12 5 60, 12 6 72 અને 12 7 84. તો અહીં શું આવશે? 84 આવશે. ચાલો હવે અહીંયા, ચાલો અહીંયા 17 7 શું આવશે? 17 7 119. ચાલો હવે આગળ 17 6 17 6 શું થશે? 102. ચાલો 11 6 11 6 66, 11 2 22, 11 4 33, 11 6 66. ચાલો આ જોયું, આ રીતે આપણું વર્તુળ કમ્પ્લીટ થશે. આનો ગુણાકાર કરતા 84 મળ્યા, 12 7 84, 17 7 17 7 119, 17 7 119. અને ચાલો 17 6 102, 11 6 66, 11 9 9 9 બરાબર ને, 11 6 66. ઓકે, આ રીતે બાજુના કોલમને પણ આપણે પૂર્ણ કરીએ. ચાલો શું થશે કહો જોઈએ, આમાં તો છે જ નથી, હવે શું કરીશું આપણે? તો જુઓ અહીં આ સંખ્યા શોધીશું, 104ને 8 વડે ભાગીશું એટલે અહીંની સંખ્યા મળશે, બરાબર ને. ચાલો 104ને 8 વડે ભાગીએ, અત્યારે આપણે 108ને ભાગ્યા હતા, હવે 104ને ભાગવાના છે, 8 એકુ 8, બરાબર ને, 2 વધ્યા ઉપરથી ઉટાડ્યા 4, 8 દુ 48 24, એટલે શું મળ્યો જવાબ આપણે? 13, એટલે અહીં શું આવશે? 13, બરાબર ને, 13 8 104. ગણી જુઓ, 13 × 8 કરી જુઓ, 48 24 4 વડી પડી 2, 8 એકુ 8, 9 ને 10, 104 મળી ગયા ને. એટલે આ રીતે 104 13 8 104. ચાર હવે 78ને 13 વડે ભાગો તો આ બાજુનું મળશે, તો 78ને 13 વડે ભાગવા માટે આપણે અહીં જોઈએ, 78 ભાગ્યા 13. ચાલો એના ઘડિયામાં 78 ક્યારે આવશે? તો 13 6 13 6 78. ચાલ હવે પછી 6 6 24, બરાબર ને. ચાલ હવે અહીંનું શોધવા માટે 4ના ઘડિયામાં 64 આવે તેવું શોધી કાઢો. 4ના ઘડિયામાં 64 ક્યારે આવશે? 16 6 64 થાય ને, તો 16 6 64. ચાલો અહીં 16 8 16 8 128, 16 8 128. ચાલો હવે અહીં 8 ક્યુ 8 ક્યુ 64 કેટલા થશે? 64. ચાલો હવે એકવાર જોઈ લેવું ફરીથી, 13 8 104 બરાબર છે, 13 6 78, 6 6 24, 16 6 64,
सोल अठा एक सौ अठावीस आठ आठ चौसठ ओके चलो कम्प्लीट आ रीते अपने बे गुणाकार बे जे वर्तुण हो गुणाकार करता वच्चे संख्या मे पर जो बे वर्तुण में नहीं आपेलो हो एक वर्तुण जवाब नहीं आप चौरस जवाब आपेलो हो तो शू करवा एक चौरस ने वर्तुण वडे भागवा बराबर ने चौरस की संख्या ने वर्तुण वडे भागी काढ़वा बीजा वर्तुण की संख्या आसानी की शोधी शकाय छे पाना नंबर एक सौ पांच पर आप जो है चल एक सौ पांच पर महावड़ो जो चल ते जी सकता हसो कि अं के पेटर्न दर्शाई है जुदा जुदा आकारों में है तो जे पेटर्न आम होज पेटर्न आम होने सरखो कहवा जे अंक आम हो अंक आ बाजू होने सरखो कहवा त्रे त्र संख्या जो सरवाड़ो कर त्रे त्र संख्या आ तरफ हो सरवाड़ो थो हो तो आ संख्या ने आ संख्या इक्वल है एम कहवा इक्वल एट्ले कि बराबर है कहवा चल तो जो आम चौद आपेला है तो आम चौद आपेला है पर अं चौतरीस अँ वीस है तो अँ एवं कया अंकों के जे आम है पर आम नहीं तो कौन एक चौरस नहीं एक पछाड़ी राउंड नहीं तो चलो आप पहला लीए राउंड वीस आ चौरस चौतरीस एट्ले आपलू पर कम्प्लीट थी गय आना जीवज आ बनी गयु एम चौरस आम चौरस है आम है तो आम है आम स्टार जो है तो आम है चल हमें पची पी न बनया चल आम एवं कई डिजाइन वालों आकार ने अंक नहीं जे आम है पर आम नहीं पर आम है कि आम नहीं चलो शोधी काढ़ो तो जुओ आ एसी और पांसठ नहीं ने तो चलो पहला ज उचकी लो तो पहला कोने लई लीए पाछळवाळा अंक ने अपने पहला लई लीए एटले आव्या एसी और आगळना आव्या पाछळ जे हता ते आगळ आव्या ते पांसठ आव्या है ने हवे आमां कोण बाकी रही गयुं तो बेतालीस बाकी रही गयुं तो चलो बेतालीस ने पण लई लो एटले शुं आवशे फोर्टी टू अहीं आवशे है ने चल हवे अहीं जो बसो छे त्रणसो छे पण आमां चारसो छे ते आमां नथी तो आप अही लई लीए थे एट अपना चार सौ पर कम्प्लीट थी चलो अँ शू नहीं अँ त्र सौ नहीं बसो नहीं चलो पहला त्र सौ लई ली और आकार कहीं कवो है तो एवं आकार में आप दर्शाई चलो हमें बसो लीए एट्ले आकार केव आ रीतनों है ने जोजो बराबर एना जेवज आकार आप दर्शाईशू एवज आकार आप दर्शाईश ओके तो जुओ आ रीते आप चित्र कम्प्लीट थी गयु चल हम आप पाना नंबर एक सौ चार उपरना दाखलाओ जोईश चलो विद्यार्थी मित्र तमें अं एक सौ एकवीस नंबर की संख्या जोई रहा है हमें ये एक सामन डाबे थी जुओ कि जमने थी जुओ ए रीते आप आज कहीं शीखीशू तो एकवीस एक सौ एकवीस नंबर की संख्या में जुओ तमने कहीं विशेषता देखाय छे शू विशेषता देखाय छे आमा तमने आमा कहीं विशेषता लागे छे शू ते मात्र संख्या ज छे के कहीं अलग संख्या छे के कहीं विशिष्ट संख्या छे तो जो ते एक सौ एकवीस ने आगळ थी के पाछळ थी अथवा तो सीधी रीते के उल्टी रीते वांचता बन्ने संख्या एक सरखी ज वंचाशे चलो जोईए एने आगळ थी जोता एटले के वन टू वन एट शू वंचाय छे एक सौ एकवीस एट आगे थी वाँचीए तो पर एक सौ एकवीस वंचाय हवे पाछळथी वाँचवानो प्रयत्न करिए एक सौ एकवीस जो पाछळथी पण ए रीते ज वंचाय छे अने आगळ अने पाछळ एने सीधी रीते कि उल्टी रीते क्रम में फेरवीने जोईए तो पर तेनी ते संख्या वंचाशे जो एने उल्टी रीते फेरवीने जोईए आ वन आ बाजू आवी गयो बराबर पछी टू अने पछी वन जो एने सीधी रीते पण आ रीते वंचाशे ने उल्टी रीते पण आ रीते ज वंचाशे एटले एने जमणी तरफ थी वांचता के डाबी तरफ थी वांचता बन्ने रीते वांचता तेनी ते ज संख्या वंचाशे अने तेनी ते ज संख्या रहेशे तो आ संख्या एक विशिष्ट संख्या कहेवाशे